નમસ્કાર, બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ક્રીમા. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં લેવાલીનો કારોબાર જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારોની અસર હેઠળ શરૂ થયેલા બજારમાં શરૂઆતથી જ ઉતાર ચઢાવનો માહોલ હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન એચડીએફસી ગ્રુપ, એચયુએલ અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના સ્ટોકે દબાણ વધારવાનું કામ કર્યું. તો બીએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.42% ઘટાડાની સામે બીએસસીના મિડ કેપ ઇન્ડેક્સમાં 0.08% ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું. આ ઉપરાંત બીએસસીના ઓટો 0.52% નરમાશ અને એફએમસીજીમાં 0.32% તેમજ હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.55% ઘટાડો નોંધાયો. આ ઉપરાંત એનએસસીના એફએમજીસી ઇન્ડેક્સમાં 0.41%, ફાર્મામાં 0.73% નરમાશ રહી, જ્યારે કે નિફ્ટીના આઈટી ઇન્ડેક્સમાં 0.58%, મેટલમાં 0.50% મજબૂતાઈ જોવા મળી. સેન્સેક્સમાં 20 સ્ટોક્સમાં વધારાની સામે 11 સ્ટોક્સમાં ઘટાડો, નિફ્ટીમાં 33 સ્ટોક્સમાં વધારાની સામે 17 સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો. આજે સેન્સેક્સની વાત કરવામાં આવે તો સેન્સેક્સ 85.55 થી વધીને 39,046.34 ઉપર અટક્યો. તો નિફ્ટી 19.30 વધીને 11,691.50 ઉપર અટક્યું. હીરો શેર્સની વાત કરવામાં આવે તો વેદાંતા શેર્સ 4.5 વધીને 168.10 રૂપિયા ઉપર અટક્યા. ઓલ ઇન્ડિયાના શેર્સ 5.50 થી વધીને 260.35 ઉપર અટક્યા. બીપીસીએલના શેર 7.40 થી વધીને 385.55 રૂપિયા ઉપર અટક્યા. પાવર ગ્રીડ કોર્પના શેર્સની વાત કરવામાં આવે 3.75 રૂપિયા શેર્સમાં વધીને 197.80 રૂપિયા અટક્યા. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગની વાત કરવામાં આવે 44.90 રૂપિયા વધીને 609.80 રૂપિયા ઉપર અટક્યા. ઝીરો શેર્સની વાત કરી રહ્યા છે. યસ બેંકના શેર્સ 6.85 રૂપિયાથી ઘટીને 109.30 ઉપર અટક્યા. મારુતિ સુઝુકીના શેર્સ 142.65 રૂપિયા ઘટીને 6,439 ઉપર અટક્યા. હિન્દાલ્કોના શેર્સ 3.65 થી ઘટીને 189.95 પર અટક્યા. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પરેશભાઈ ગોરધનદાસ. આપનું સ્વાગત છે. તો માર્કેટમાં લેવાલીનો કારોબાર જોવા મળ્યો, શું કહેશો માર્કેટની આ પ્રકારની મુવમેન્ટ વિશે? આજે એકંદરે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ફેડરલ રિઝર્વની મિટિંગના અગાઉ બજારમાં જે સેન્ટિમેન્ટ સુધર્યું છે તેની અસર આજે ભારતીય બજાર ઉપર પણ જોવા મળી, અને આગામી દિવસોમાં બજારમાં વધઘટનું પ્રમાણ આ રીતે વધારે તીવ્ર રહેશે તેવી ગણતરી છે. બિલકુલ, આજના વાત કરવામાં આવે તો અમેરિકન ફેડરલ બેંકની બેઠક ઉપર બજારની નજર છે. બજારમાં કેવા પ્રકારની મૂવમેન્ટ રહેશે અને અમેરિકન બેંકનું વલણ કેવું રહેશે? ત્રણ મંગળવારના સેશનમાં એચડીએફસી ગ્રુપ, એચયુએલ અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના શેરોએ દબાણ વધારવાનું કામ કર્યું છે. એકંદરે જોઈએ તો 17મીએ એટલે આજે રાત્રે અને ગઈકાલે ફેડરલ રિઝર્વની મિટિંગ અમેરિકામાં મળી હતી, અને તેમાં વ્યાજદર અંગે તો કોઈ ખાસ ફેરફાર નહીં આવે, પરંતુ ફેડરલ રિઝર્વ આજે રાત્રે અમેરિકન અર્થતંત્ર અંગે અને વૈશ્વિક અર્થતંત્ર અંગે પોતાનો શું અભિપ્રાય આપે છે તેની ઉપર બજારના ખેલાડીઓની નજર છે. આગામી મહિનાઓમાં જ્યારે મિટિંગ મળશે ત્યારે વ્યાજદરમાં થોડો ઘટાડો કરે તેવી સંભાવના છે, પરંતુ જો ફેડરલ રિઝર્વ કંઈક અર્થતંત્ર અંગે નકારાત્મક બોલે તો તેની અસર બજાર ઉપર થઈ શકે. ઇન્ડિયા બુલ્સના શેરમાં હજી ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહે તેવો ભય છે, કારણ કે જે રીતે ઇન્ડિયા બુલ્સમાં મોટી રકમનો ગોટાળો થયો હોવાના જે અફવા ચાલી રહી છે તેને કારણે સેન્ટિમેન્ટ ઉપર ગંભીર અસર પડી છે. બિલકુલ, મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. એ પરેશભાઈ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, હું આ એક ને એક કંપની વિશે તમને મેં 3-4 વાર પૂછ્યું છે, પણ મારે છે ને એગ્રોકેમિકલ્સ કંપની એક્સેલ ઇન્ડસ્ટ્રીની તમને ફંડામેન્ટલ આપું છું. 568 રૂપિયા બુક વેલ્યુ, 122 EPS છે.
અને 1400 ના ભાવના લીધા છે, એ ભાવ આવવાની શક્યતા કેવી તમને લાગે છે? વાસ્તવમાં જોઈએ તો આ કંપનીની કામગીરી ઘણી સારી છે અને આ કંપનીના આંકડા સંપૂર્ણપણે ભરોસાપાત્ર છે. અન્ય પ્રમોટર જેવું નથી કે જેમાં આંકડા તદ્દન બોગસ હોય. એટલે અત્યારે ભલે તમારી પડતર કરતાં ભાવ નીચો હોય, પરંતુ તમામ પ્રકારના ફર્ટિલાઇઝર અને એગ્રોકેમિકલ્સમાં ભાવ નીચા છે. પરંતુ જે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂ થયું છે, તેનો ફાયદો હવે એગ્રોકેમિકલ કંપનીઓને મળવા લાગ્યો છે. એટલે તે પાસાને લીધે અને ફંડામેન્ટલ સારા હોવાથી આ શેરમાં રોકાણ જાળવી રખાય અને તેમાં પૈસા મળી શકશે. બિલકુલ, રમણીકભાઈ જોડાઈ ગયા છે. રમણીકભાઈ, આપનો સવાલ. HDFC AMC અને KNP નો બેનો શું કરાય, વેચાય, લેવાય કે હોલ્ડ કરાય? અને બીજું, વેદાંતા ને JK ટાયર એક વર્ષ માટે લેવાય તો લેવાય કે નહીં? મુખ્યત્વે જોઈએ તો HDFC AMC માં જો તમે લાંબા ગાળાના રોકાણકારો હોય તો રોકાણ જાળવી શકાય. એક વખત IPO પછી 1200 સુધી નીચે ઉતરી ગયો હતો અને તે પછી તેમાં ઉછાળો જોવાયો છે. ભલે આજે HDFC ગ્રુપના શેરોમાં નબળાઈ હોય આજના દિવસમાં, તેમ છતાં અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં HDFCનું મ્યુચ્યુઅલ ફંડ સૌથી વધારે સારી ઇમેજ ધરાવે છે. એટલે કંપનીની કામગીરી ઘણી સારી છે, એટલે તે શેરમાં રોકાણ લોંગ ટર્મ એંગલથી જાળવી રખાય. વેદાંતામાં આજે અને છેલ્લા એક અઠવાડિયાથી શેર ખરીદવાની ભલામણ આવી રહી છે, પરંતુ જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ ધાતુઓ કોપર અને એલ્યુમિનિયમના ભાવ નબળાઈ દર્શાવે છે, તે જોતા આ શેરમાં હજી ઉછાળાની સંભાવના મર્યાદિત છે. સવજીભાઈ જોડાઈ ગયા છે. સવજીભાઈ, આપનો સવાલ જણાવશો. કટેરિયા સિરેમિક નો લોંગ ટર્મ વ્યૂ આપશો? કયો શેર? કટેરિયા સિમેન્ટ. કટેરિયા સિરેમિકની વાત કરી રહ્યા છો? કટેરિયા સિરેમિકમાં અત્યારે જે સિરેમિક ટાઇલ્સ બનાવતી કંપનીઓ છે તેમાં સૌથી મજબૂત અને સૌથી સારી નફાશક્તિ ધરાવતી કંપની છે. તેમ છતાં રિયલ એસ્ટેટ સેક્ટર મંદીમાં છે અને આજે કજરિયાના સિરામિક ટાઇલ્સ જે છે મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં વપરાય. એટલે જ્યારે જેનો ગ્રાહક વર્ગ મંદીમાં હોય અને આ સેક્ટર બહાર મંદીમાંથી આવે તેવી સંભાવના ન હોવાથી આ શેરમાં મોટો ઉછાળો હાલના તબક્કે નથી દેખાતો. ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપનો સવાલ. વોડાફોન આઈડિયા રાઈટ ઇશ્યુ વખતે 18 રૂપિયા હતો, ઘટીને 12 આસપાસ આવી ગયો છે. હજી પણ તેમાં થોડા ઘટાડાની જગ્યા છે, એટલે એક વખત કરેક્શન પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. બિલકુલ, માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ હાલ બિઝનેસ પ્લસમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.